મકાઈ એ એવી વસ્તુ છે કે એને તમે ખાલી બાફીને ખાઓ કે એમાંથી કોઈ પણ રેસીપી બનાવીને ખાઓ ટેસ્ટી જ લાગતી હોય છે તો આજે આપણે એકદમ ફટાફટ બની જાય અને હેલ્ધી એવી મસાલા કોર્ન ચાટ બનાવવાની રેસીપી જોઈશું કોઈપણ સમયે ભૂખ લાગે ત્યારે ખાવા માટે અથવા તો લંચ બોક્સમાં પણ આ ચાટ બનાવીને આપી શકાય છે તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો એકદમ ટેસ્ટી અને ચટપટી એવી મસાલા કોર્ન ચાટ બનાવવાની રેસીપી જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા બે મકાઈ લીધી છે એકદમ ફ્રેશ હોય એવી મકાઈ લેવાની જેથી તે એકદમ સરસ ખાવામાં ટેસ્ટી હોય હવે મકાઈને બાફવા માટે તેમાં પાણી ઉમેરવાનું છે તો બે ગ્લાસ અહીંયા હું પાણી ઉમેરી રહી છું તેમાં સાથે ઉમેરવાની છે અડધી ચમચી હળદર અને અડધી ચમચી જેટલું મીઠું બંને વસ્તુ ઉમેર્યા પછી આ રીતે તેને થોડું મિક્સ કરી લેવાનું હવે કૂકરનું ઢાંકણ લગાવી દઈ અને મીડિયમ ગેસ ઉપર ત્રણ વિસલ કરી લેવાની છે ત્યાર પછી ગેસ બંધ કરી અને કૂકરને જાતે જ ઠંડુ થવા દેવાનું હવે ચાટમાં ઉમેરવા માટે અહીં અમે એક લીલું મરચું એક ટમેટું એક ડુંગળી અને એક ગાજરને ઝીણા કટ કરી લીધા છે અને અડધું લીંબુ લીધું છે મકાઈ પણ અહીંયા બફાઈને રેડી છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મકાઈ છે તે બફાઈ ગઈ છે હવે તેમાંથી દાણા કાઢી લેવાના છે તો અત્યારે આ થોડા ગરમ છે તમારે જો થોડા ઠંડા થાય ત્યાર પછી કાઢવા હોય તો ત્યારે પણ કાઢી શકાય તો આ રીતે બધી જ મકાઈમાંથી આપણે દાણા કાઢીને તૈયાર કરી લેવાના છે મકાઈ તમે એકદમ ફ્રેશ લેશો એટલે એકદમ ફટાફટ અને એકદમ સરસ રીતે તે બફાઈ જશે તો આ રીતે મેં બધી જ મકાઈમાંથી દાણા કાઢીને તૈયાર કરી લીધા છે હવે આગળની પ્રોસેસ કરીએ તો તેના માટે સૌથી પહેલાં એક પેન કે કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે કોઈપણ જે ફ્લેવરલેસ ઓઇલ હોય તે લેવાનું છે અથવા તો તમે બટર પણ લઈ શકો હવે તેમાં જે મકાઈના દાણા આપણે કાઢીને તૈયાર કર્યા હતા તે બધા દાણા ઉમેરી દેવાના છે ગેસ અહીંયા તમારે સ્લો રાખવાનું છે હવે ગેસને ધીમો જ રાખી અને હલાવતા જે આ રીતે મકાઈના દાણાને ઓઇલથી એકદમ સારી રીતે કોટ કરી લેવાના છે ત્યાર પછી તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી સંચોલ પાવડર અને અડધી ચમચી મરી પાવડર ઉમેરવાનો છે હવે તેમાં એક ચમચી ટમેટો કેચઅપ ઉમેરવાનો છે બહુ જ સરસ ટેસ્ટી લાગે છે આ એક ચમચી ટમેટો કેચઅપ ઉમેરવાથી પણ જો તમારે ટમેટો કેચપ નથી ઉમેરવું તો સ્કીપ પણ કરી શકાય હવે જે આપણે વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા હતા તે બધા ઉમેરી દેવાના છે થોડા થોડા ડુંગળી અને ટમેટા આપણે બચાવીશું પાછળથી થોડા ગાર્નિશ કરવા માટે અડધા લીંબુનો રસ લઈ લેવાનો છે અહીં આપણે સંચલ પાવડર મીઠું લીંબુ બધી વસ્તુ ઉમેરી છે તેમ છતાં જો તમારે થોડો ચાટ મસાલો ઉમેરવો હોય તો ઉમેરી શકાય અને દરેક વસ્તુ તમે તમારા પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે મિક્સ થઈ જાય ત્યાં સુધી ગેસને ધીમો ચાલુ રાખવાનો છે તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ગેસને હવે બંધ કરી દેવાનો છે અને મસ્ત મજાની ટેસ્ટી અને ચટપટી એવી મસાલા મસાલાકોન ચાટને આપણે સર્વ કરી લઈએ આમ તો ઘણી અલગ અલગ પ્રકારે આપણે મકાઈની રેસિપી અથવા તો ચાટ બનાવતા હોઈએ છીએ તો હવે જ્યારે પણ તમારા ઘરે મકાઈ આવે ત્યારે એક વખત આ રીતે ચાટ બનાવીને ટ્રાય કરજો છેલ્લે ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરી દેવાની છે ડુંગળી અને ટમેટા જે આપણે સાઇડ પર રાખ્યા હતા તે પણ લઈ લેવાના છે લાસ્ટમાં સેવ અથવા તો કોઈ પણ તમારી પાસે નમકીન હોય તે લઈ શકાય અથવા તો એના વગર પણ સર્વ કરી શકાય છે પણ સેવ કે નમકીન ઉમેરવાથી ખાતી વખત જે ક્રંચી ટેસ્ટ આવશે તે ખૂબ જ મજા આવશે ખાવાની અને જો તમે લંચ બોક્સમાં પેક કરવાના હો તો સેવ અથવા તો નમકીનને અલગથી પેક કરીને આપવાનું તો સરસ મજાની ટેસ્ટી એવી મસાલા મસાલાકોણ ચાટ બનીને બિલકુલ તૈયાર છે કેવી લાગી તમને રેસિપી કમેન્ટમાં તમારો ફીડબેક જણાવજો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે આઇકન પણ પ્રેસ કરી દેવું તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર